ફ્રેન્ડ્સ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ખુશ હો જઈ જો નાકી મહત્વના સમાચાર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડ બ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ પર આ ભાદરવી પૂનમની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે મેળામાં કોઈ પણ પદયાત્રાળુને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડ બ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે મેળામાં કોઈ પણ જાતને પદયાત્રીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે દિવસે દિવસે તથા પદયાત્રીઓનો ધસારો વધતો જાય છે માતાજી ટ્રસ્ટ દ્વારા વેપારીઓને હરાજી દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા છે તમામ પદયાત્રીઓ શાંતિ અને સંયમથી માતાજીના દર્શનનો લાભ લે છે હજુ મેળાની શરૂઆત છે છતાં પદયાત્રીઓનો પ્રવાહ ખૂબ જ વધી રહ્યો છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અહીં દૂર દૂરથી લોકો પોતાની જાત જાતની વાદાઓ લઈને માતાજીના ચરણે આવે છે કોઈ પોતાના ગામથી સૂતા સૂતા તો કોઈ ઉઘાડા પગે માતાજીના ચરણોમાં પોતાનું માથું નમાવે છે મા અંબેની જે કોઈ ભક્ત આશા લઈને આવે છે તે મા અંબે કદી નિરાશ કરતી નથી ખરેખર ભક્તોની શ્રદ્ધાથી શક્તિ પણ નતમસ્તક થઈ જાય છે આ સમયે આખું મંદિર જય અંબેના નાદથી ગુંજી ઉઠે છે મેળામાં લોકોને જાત જાતના રમકડા કટલરી ઘરગથ્થુ માલ સામાન જેવી અવનવી વસ્તુઓ ખરીદવાનો આનંદ મળે છે ખૂબ જ માતાજીને ધજાઓ ચડાય છે માતાજીને ખૂબ લોકો ઉપાસના કરે છે અને વિશેષ તો શારદીય નવરાત્રિમાં લોકો પોતાના ઘરે માતાજીનું સ્થાપન કરતા હોય છે એટલે મા જગદંબાને પોતાના ઘરે પધારવા માટે ભક્તો આમંત્રણ આપવા માટે ચાલતા આવે છે એમની મા જગદંબા મનોકામના પૂર્ણ કરે છે છેલ્લા 5 દિવસથી સતત પ્રસારો થઈ રહ્યો છે અંબાજીનો થતો પ્રવાહ વધુ પ્રમાણમાં આવી રહ્યો છે સંપૂર્ણ આ લોકોની કાળજી રખાય તે માટે અમે 20 ગાર્ડ અમારા પોતાના મંદિરના રાખ્યું છે આ સિવાય ઓડિશા બે ડીવાયએસપી એસપીને બી જાણ કરેલ છે એ લોકોએ બી પૂરતો બંદોબસ્ત આપેલ છે કોઈપણ જાતનું અનિચ્છનીય બનાવ હજી સુધી બનેલ નથી અને લોકો શાંતિથી દર્શન કરી આગળ વધે છે હસમુખ પ્રજાપતિ સાથે NS ગુજરાત ન્યૂઝ બડાલી